ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તમને જનાતીએ મહત્વના સમાચાર પર તમને વારમાં માથે ભારે શખ્સ સહદેવ છે તોમરના સાથીદારને ગેરકાયદેસર હથિયાર કારતૂસો અને ચપ્પા સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અમદાવાદમાં નવરાત્રી તહેવારમાં ગરબા મહોત્સવ દરમિયાન ફાયરિંગ કરી આતંક મચાવનાર તથા ભય ફેલાવાનું કૃત્ય કરનાર સહદેવ લાયક સિંહ તોમર જે ચાંદખેડામાં રહે છે તેમની સામે ચાંદખેડા પોલીસ ગુનો નોંધી તેમણે અને તેમના સાથીદારને પકડવા તજવીજ હાથ ધરી હતી. તેમાંથી તેમનો એક સાથીદાર અમિતસિંહ ચાવડા જેવનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી દેશી બનાવટના બે તમંચાઓ પિત્તળ ના જીવત કારતૂસ 17 નંગ એક્ટિવા આ બધી વસ્તુ પકડી પાડેલ છે. નવરાત્રિની અંદર ચાંદખેડા વિસ્તારમાં સહદેવસિંહ તોમર તેમજ એના સાથીદારે નવરાત્રિની લાણી આપવા બાબતે કંઈ બબલ થયેલી ને ત્યાં બે રાઉન્ડ ફાયર કરેલા એવી ફરિયાદ 307 ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. આ ગુનાના કામે અમારા ટીમમાં ચૌધરી સાહેબ, કેજી ચૌધરી તેમજ ધાસુરા સાહેબને એમને મળેલ બાતમીના આધારે સહદેવસિંહ તોમરનો સાથીદાર કે જે તે વખતે આ જે ચાંદખેડામાં બનાવ બનેલો તેને અમિતસિંહ જગતસિંહ ચાવડા ઉર્ફે દરબાર નાવાને એક્ટિવા તેમજ બે હથિયાર સાથે ધરપકડ કરેલી. તેની પાસેથી 14 જીવતા કારતૂસ તેમજ ચાંદખેડાની અંદર જે બનાવ બનેલો અને જે ફાયરિંગ કરેલો એના બે ખાલી કારતૂસ પણ અમે તેની પાસેથી કબજે કરેલ છે. હા, જે આરોપી પકડાયેલો છે એને ગુનાહિત ઇતિહાસ બાબતે અમે તપાસ કરીએ છીએ. સહદેવસિંહ તોમર જે ફરાર છે તેને ગુનાહિત ઇતિહાસ ખરો. જે ફરાર આરોપી છે એના વિરુદ્ધમાં ઘણા પ્રોહિબિશનના ગુના તેમજ મારામારીના ગુનાઓ દાખલ છે. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાહુલ ગાંધી પર કેસ કરશે MP ના CM શિવરાજસિંહ અને કહ્યું છે તેમણે કે બધી હદ હવે પાર કરી દીધી છે. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. રાહુલ ગાંધી પર કેસ કરશે MP ના CM શિવરાજસિંહે કહ્યું કે બધી હદ કરી પાર. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. શિવરાજસિંહે આ અંગેની જાણકારી મોડી રાત્રે આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 દિવસે મધ્યપ્રદેશની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ સોમવારે ઝાબુઆમાં એક જનસભાને સંબોધક કહ્યું હતું કે મામાજીના જે દીકરા છે પનામા પેપર્સમાં તેમનું નામ સામેલ છે. પાકિસ્તાનમાં PM નવાજ શરીફનું નામ બહાર આવે છે, જોકે પાકિસ્તાન જેવા દેશમાં તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે, પરંતુ અહીં મુખ્યમંત્રીના દીકરાનું નામ પનામા પેપર્સમાં બહાર આવે છે તો તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એક મળતા અહેવાલ મુજબ રાજકીય ભાષામાં પોતાના દીકરાનું નામ લેવાથી CM શિવરાજસિંહ ચૌહાણ નારાજ થયા છે. તેમણે રાતે ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપતા કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. CM શિવરાજસિંહ ટ્વીટ કરતા જણાવ્યું કે ગત છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ મારા તેમજ મારા પરિવાર પર ખોટા આરોપ લગાવી રહ્યું છે. અમે બધાને સન્માન કરી મર્યાદા રાખીએ છીએ, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીજીએ મારા દીકરા કાર્તિકેયનું નામ પનામા પેપર્સમાં આવ્યું છે તેમ કહી બધી હદ પાર કરી દીધી છે. આવતીકાલે જ હું તેમને માનહાનિનો કેસ દાખલ કરીશ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદની 30 વર્ષ જૂની એક કંપનીમાં અચાનક તાળા વાગી જતા કામદારો રજડી પડ્યા છે, જેને ધ્યાનમાં રાખીને કામદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઈસનપુરમાં આવેલા 30 વર્ષ જૂની કંપની મેજિક ક્રિએશન અને નારોલ ખાતે આવેલ મેજિક પ્રિન્ટ અચાનક તાળા વાગી જતા કંપનીમાં કામદારો રજડી પડ્યા છે. પરંતુ કંપનીના અન્ય પાર્ટનર સ્થાપિત હિત માટે કંપનીના વહીવટમાં આવી જતા કંપનીની દામાં દોર થઈ ગઈ હતી અને આ કંપનીને બંધ કરવામાં આવી છે, જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓને 2 મહિનાનો પગાર અને અન્ય લાભ કર્મચારીને મળ્યા નથી અને જેને લઈને કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરીને ઈચ્છા મૃત્યુની માંગ પણ કલેક્ટર સામે કરી હતી. યોગેશ્વરી રામાનુજ સાથે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર ખાતે ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી, જેની પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના નરોડામાં આવેલા કૃષ્ણનગર હાઈવે પર કાલ રાત્રે મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ એક મહિલા પસાર થઈ રહી હતી ત્યારે એક બાઇક સવાર આવીને મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝીલ ઝડપ કરી ભાગી ગયો હતો. સંપૂર્ણ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમને
ઇન્ફોર્મેશન મળેલી હતી કે જેના આધારે મોહમ્મદ સોહેલ શેખ નાઓને સાળંગપુર બ્રિજ પાસેથી આજે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછમાં કૃષ્ણનગરમાં એક મહિલાના ગળામાં હાથ નાખી અને ચેઇન સ્નેચિંગ કરેલું હતું, તેમજ ખોખરા પોલીસ સ્ટેશન ઉપરાંત એલએસ બ્રિજ વિસ્તારમાંથી આવી રીતે ચેઇન સ્નેચિંગ કરી અને જે ગુના બનેલા હતા તેનો ભેદ ઉકેલવામાં આવેલો હતો. કુલ 3 ચેઇન સ્નેચિંગના બનાવો શહેરના, તેમજ એક મોટરસાઇકલ જે ચોરીની મોટરસાઇકલથી જ આ કામ કરતા હતા તે મોટરસાઇકલ પણ અમે કબજે કરેલ છે. ઉપરાંત આમાં એક સોનાનું ડોક્યું, 2 સોનાની ચેઇન, તેમજ ટોટલ 1,20,000 મુદ્દામાલ અમે આ જે શખ્સ છે મોહમ્મદ સોહેલ શેખ પાસેથી કબજે કરેલ છે. ચોક્કસ બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે અમે આ આરોપી મોહમ્મદ સોહેલ સુધી પહોંચેલ છે. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. મહિના પહેલા અમદાવાદના વટવા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. તેનો આરોપી વટવા પોલીસ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ મહિના પહેલા અમદાવાદ શહેરના વસ્તવા વિસ્તારમાં એક યુવકની બોટર પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી તેમ વટવા પોલીસ દ્વારા તપાસ કરતા સ્થાનિકોની પૂછપરછ કરતા ફાયદાકારક હકીકત ના મળતા ટેકનિકલ ટીમ દ્વારા મરીદ પરમારની કોલ ડિટેલના આધારથી 50 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બાતમીના આધાર યોગેન્દ્રસિંહ નામનો વ્યક્તિ મૃતકની જોડે હતો. એ જોડે 12 પીવાના પૈસા માંગ્યા હતા, પણ પૈસા ના આપતા બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નાજીવી બાબતે પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવે બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અમુક લુખા તત્વોને પોલીસનો ડર લાગતો નથી એવું લાગી રહ્યું છે. આવનાર સમયમાં પોલીસ ગુનોખોરી ટાળવામાં કેટલીક સક્ષમ થાય છે તે જોવું જ રહ્યું છે. ગત તારીખ 19/9/2018 રોજ વટવા વિસ્તારના વટવા રેલવે સ્ટેશનની સામે ખુલ્લા કમ્પાઉન્ડમાં એક કાંતિભાઈ કેશાજી ઉંમર વર્ષ 33ની મૃત હાલતમાં ડેડબોડી મળી આવે અને તપાસ કરતાં તેના માથાના ભાગે કોઈ અજાણ્યા એ સમયે બોથડ પદાર્થ મારી અને એની હત્યા કરેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે. જે બાબતે વટવા પોલીસ સ્ટેશન ખાતે વણ શોધાયેલ, ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આજે 1 મહિના અને 10 દિવસ જેટલી તપાસ બાદ અમારી સર્વેલન્સની વિવિધ ટીમો બનાવવામાં આવેલી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી એ હત્યારાને શોધી કાઢવામાં આવેલ છે, જેમનું નામ યોગેશસિંહ બાબુસિંહ કુર્મી પટેલ છે અને જેઓ આઝમગઢ યુપીના વતની છે. હત્યા કર્યા બાદ તેઓ દિલ્હી જતા રહે અને અમારી એક પીએસઆઈ અને માણસોની ટીમથી દિલ્હી ખાતેથી તેમને લાવીને પૂછપરછ કરતા આ આરોપીએ આ ખૂન કરેલાની કબૂલાત કરેલ છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલ આરોપી યોગેશ પટેલ જણાવે છે કે પોતે જેનો મર્ડર કર્યું છે તેમના મિત્ર હતા અને દારૂ પીવાના પૈસા માંગવા જેવી નજીવી બાબતે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. આરોપી આઝમગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશના વતની છે. છેલ્લા 8 વર્ષથી અમદાવાદ ખાતે અલગ અલગ કંપનીમાં લેથ મશીનમાં મજૂર તરીકેનું કામ કરતા હતા અને તેના ઇતિહાસમાં પોતે 3 ભાઈઓ અને 3 બહેનો છે. આ જે પકડાયેલા આરોપી 2 નંબરમાં છે અને 12 ધોરણ સુધી તેઓ ભણેલા હોવાનું અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ,
ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક બાદ આપનું સ્વાગત છે. ત્યારે અમદાવાદ શહેરમાં આરએમ રનર્સ દ્વારા 100 મીટર દોડની આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના ભક્તિ સર્કલ પાસેથી કાલ રાત્રે 11 વાગે 100 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનોએ ભાગ લીધો હતો. જે દોડ આજે સવારે 11 વાગે પૂર્ણ કરવામાં આવી હતી. આ દોડનું આયોજન આરએસ રનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લે 4 નવયુવાનો દ્વારા આ 100 મીટરની દોડ પૂરી કરવામાં આવી હતી. આ સંપૂર્ણ દોડ એસપી રિંગ રોડ મારફતે કરવામાં આવી હતી, જેમાં યુવાનોને વ્યસન મુક્તિથી દૂર રહી સ્પોર્ટ્સ પ્રત્યે લાગણી થાય એના માટેનું એક સારું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સરદાર સરોવર બંધ સામે સાધુ બેટ પર બનેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે. આગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે કે માર્કેટિંગ માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સરદાર સરોવર નર્મદા બંધ સામે સાધુ બેટ પર બનેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે માર્કેટિંગ માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાઘેલાએ કહ્યું કે તેમને સમારંભનું આમંત્રણ મળ્યું છે, પરંતુ તે આ સમારંભમાં નહીં જાય. સિંચાઈ કૌભાંડ ધારાસભ્ય 35 લાખની લાંચ લીધી હતી. એક દિવસના રિમાન્ડ મંજૂર. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે જ્યારે દેશની સૌથી પ્રતિષ્ઠિત તપાસ એજન્સી સીબીઆઈમાં આંતરિક કંકાસ સામે આવ્યો છે, આરબીઆઈનો વિવાદ સામે આવ્યો છે, તો પીએમ મોદીમાં પહેલાં તો બાબતના ઉકેલવી જોઈએ, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવી જોઈએ. તેમણે પત્રકારોએ કહ્યું કે કઈ યુનિટીની વાત કરી રહ્યા છો તમે લોકો? પહેલાં સીબીઆઈ અને આરબીઆઈનો એક કરો, ગગડતા રૂપિયાને સંભાળો, તેલનો ભાવ ઓછો કરો. ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય સેવાઓનો મુખ્ય પ્રદાતા જો સરદાર પટેલની વાત કરી રહ્યા છે, પહેલાં જેલ મોકલેલા પાટીદાર નેતાઓને મુક્ત કરો. શંકરસિંહ વાઘેલા ઇશારો હાર્દિક પટેલની નજીક ગણાતા અલ્પેશ કથિરિયા તરફ હતો, જે રાજદ્રોહના આરોપમાં જેલમાં છે. વાઘેલાએ કહ્યું કે સરકાર લોકોને વિકાસની ચિંતા કરવી જોઈએ, આપેલા વચનો પૂરા કરવાની ચિંતા કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદના બહેરામપુર વિસ્તારમાં જ્યાં એક બાજુ દબાણનું કામ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ સામાન્ય બોલાચાલીના પગલે પોલીસે એક યુવાનને ઢોર માર માર્યો છે. અમદાવાદ પોલીસની દબંગઈ ફરી સામે આવી છે. અમદાવાદના બહેરામપુરમાં દબાણની હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થતા પંકજ નામના યુવકને પોલીસ સાથે બોલાચાલી થઈ ગઈ હતી, જેને લઈને પોલીસના જવાનો પારો 7માં આસમાને પહોંચી ગયો હતો. પોલીસના જવાનોએ યુવાનને રોકીને જાહેર રોડ પર ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. સીસીટીવીમાં આ દેખાઈ રહ્યું છે. તેમ એક યુવાન પર પોલીસના 4 જવાનો તૂટી પડ્યા હતા. લાઠી અને લાઠનો વરસાદ પોલીસના બહાદુર જવાનોએ વરસાવીને પોલીસની કામગીરી પર સવાલો ઊભા કરી દીધા હતા. એટલેથી ના અટકતા પોલીસે દુકાનદાર સગીર ઉંમરના છોકરાને પણ માર મારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. 4-5 કલાક પોતાની બહાદુરી પોલીસ સ્ટેશનમાં બતાવ્યા બાદ માફીપત્ર લખાવીને આ યુવાનોને છોડી મૂકવામાં આવ્યો હતો, પરંતુ કાયદાનું પાલન કરતા પોલીસના જવાનોને કાયદાનું ભાન ભૂલીને કાયદો હાથમાં લઈ રહ્યા છે. પોલીસનો અધિકારીઓ તપાસ કરવાની વાતો જ કરી રહ્યા છે. યોગેશ્વરી રામાનુજ સાથે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. જુનાગઢ જિલ્લાના માળિયાહાડીના જુતળ ગામે ગાડી વિસ્તારના રમેશભાઈ સવેરા વાડીએ મકાન ઉપર વીજ વાયર પસાર થતા તે અતિ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાડીના જુઠળ ગામે વાડી વિસ્તારમાં રમેશભાઈ સેવરા વાડીએ મકાન ઉપરથી વીજ વાયર પસાર થાય છે એ જર્જરિત થઈ ગયેલ છે, અને જો આ વાયરથી શોર્ટ સર્કિટ થાય તો આ 12 પરિવારનો વ્યક્તિનો જીવ પણ જોખમ મુકાય તેમ છે, અને માલ ઢોરને પણ નુકસાન થાય તેમ છે, તેમજ વીજ પોલ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે.
આ બાબતે પીજીવીસીએલ ઇજનેરી તેમજ અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરેલ હોવા છતાં પણ આવી જ વાર કે આ પરિવાર આજરોજ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડમાં વસવાટ કરવા પહોંચ્યા હતા. આ વાતની સરપંચ સહિત ગ્રામના પંચાયતની ટીમને જાણ થતાં તરત જ સરપંચ ત્રિકમભાઈ મંત્રી સહિત સભ્યની ટીમ વાળીએ તપાસ કરી યોગ્ય કરવા ખાતરી આપેલ છે અને આગળ રજૂઆતના દોર ચાલુ કરવામાં આવ્યા છે. આતંકે ગ્રામ પંચાયત ટીમ તેમજ પરિવારે પીજીવીસીએલ કામગીરી રમેશભાઈ રામજીભાઈ સેવરા ગામ જુથળ મકાન ઉપરથી 11 લાઈન પ્રસાર થઈ ગયેલ છે. એની અરજી 2-3 વખત રજૂઆત લેખિત અને મૌખિક બંને આપેલી છે, છતાંય કોઈ દિવસ એક્શન લીધેલ નથી. હું સરપંચ ગ્રામ પંચાયતના સરપંચ તથા મંત્રીને સ્થળ ઉપર બોલાવી અને રજૂઆત કરેલ છે, બરોબર, આમાં યોગ્ય કરવા વિનંતી. ભરત સુંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. સુરતના માંગરોળ તાલુકાના શાહ ગામે રાજ્યના પ્રથમ મેગા ફૂડ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી હરસ્મિત કૌરના બાદલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષા પહેલ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના ઉપક્રમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે 70 એકરના વિશાળ વિસ્તારમાં માત્ર ફૂડ અને એગ્રો ઇન્ડસ્ટ્રીયલ માટે નવનિર્મિત ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીયલ મંત્રી હરસિમરત કૌર બાદલના હસ્તે એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણમાં સમારોહમાં કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીયલ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ તેમજ વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારની કોર ઇન્સ્પેક્શન અને સર્વગ્રાહી કૃષિ વ્યાસ નીતિ તેમજ મુખ્યમંત્રીના ફૂડ પ્રોસેસિંગ મિશન હેઠળ અંદાજિત 200 કરોડના સહાય પ્રાપ્તિ આ પ્રોજેક્ટના કારણે ખેડૂતો માટે ખેતરથી લઈને બજાર સુધીની ઉત્તમ વેલ્યુ ચેઇનનું નિર્માણ થશે. વડાપ્રધાનના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા લક્ષ્યાંકમાં આ પ્રોજેક્ટ મદદરૂપ બનશે. નવનિર્મિત મેગા ફૂડ પાર્ક સુરત શહેરની નજીક હોવાથી મેગા ફૂડ ખાતે ખેતપેદાશોના નિકાસ માટે હરાજી પોર્ટ અને સુરત તેમજ મુંબઈ અને અમદાવાદના હવાઈ મથકો સાથે શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળશે. તેમજ 30 લાખ સ્ક્વેર ફીટમાં પથરાયેલા મેગા ફૂડ પાર્કની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ખેતી ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્ર માટે આધ્યાત્મિક માળખાગત સુવિધા તેમજ ખેડૂતોના ખેતરથી લઈને બજાર સુધી આધુનિક પ્રોસેસિંગ સેવા તેમજ સુવિધા પૂરી પાડવાનો અને ટૂંક સમયમાં બગડી જતી વસ્તુઓનો પ્રોસેસિંગ વધારવાનો છે. તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન તેમજ ખેતપેદાશોના બગાડમાં ઘટાડો તેમજ સક્ષમ પુરવઠાની સાંકળનું નિર્માણ જેવા અનેક ફાયદાઓ પણ થશે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.